નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશ માં ચેપ્ટર નંબર 4 માં રીડ 1 ધ એડજસ્ટમેન્ટ વિશે અગાઉના વિડીયોમાં થોડીક માહિતી મેળવી. આજે આપણે આ વિડીયોમાં વધારે માહિતી મેળવશું. ધ એડજસ્ટમેન્ટ એટલે સમાયોજન કરવું, સમાધાન કરવું. આ વિડીયોમાં આપણે એના સ્પેલિંગ જોઈ લઈએ. પહેલા શરૂઆતમાં સાંભળી શકાય તે રીતે, સાંભળી શકાય તેવું. ક્લબ એટલે બોલવું, ઉચ્ચારવું. શું એટલે હાથી કાઢવું, દૂર કરવું. શું એટલે હાથી કાઢવું, દૂર કરવું. મેન્શન નોન ઉલ્લેખ, નોન ઉલ્લેખ. ઇરિટેબલ એટલે ખીજાયેલું, ગુસ્સે થવું. ખીજાયેલું, ગુસ્સે થવું. અથવા તો આમાં એવું લખી શકાય, ખીજવું, એવું લખી શકાય. બરોબર. ત્યારબાદ ઇમ્પ્રિઝન, ઇમ્પ્રિઝન એટલે બંધ કરી રાખવું, પૂરી રાખવું, ગોધી રાખવું. એક પ્રિઝન એટલે જેમ પૂરી રાખે, પૂરી રાખે. બિલોંગિંગ્સ, બિલોંગિંગ્સ એટલે ચીજ વસ્તુ અથવા અંગત માલ જૂતા, એના વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ રીડ ટુ રીડ વન માં ધ એડજસ્ટમેન્ટ સમાયોજન વિશે વાત કરીએ. તો અગાઉના વિડીયોમાં આપણે જોયું કે એક નાના અને નાની છે, એની એક છોકરી છે, કે એની એક છોકરી છે કે જે સાથે હોય છે, અને એને બે બાળકો હોય છે, અને એ બાળકો હોવા છતાં એની દીકરીના દીકરી અને એના બે પુત્રો હોવા છતાં એનો જમાઈ છે એ બીજી પત્ની કરે છે, નવી પત્ની બીજી કરે છે. અને પત્ની કર્યા પછી આ નાની છે એના છોકરાઓને, એટલે કે છોકરીના છોકરાઓને, ભાણેજાને એને ઘરેડી આવે છે અને એમ કહે છે કે એની દીકરીને કે તારે અહીંયા રહેવું કરે, પડ્યા પડ્યા સળ જે ભાણું છોકરાને લઈ જાઉં છું અને લઈ જાય છે, અને પછી છોકરીને પણ લઈ આવે છે. એવામાં માતા અને આ જે નાના અને નાની છે એના દોહિત્ર જે છોકરા છોકરીઓ છે દીકરીના, એ એમ કહે છે કે નાના આમ બોલે છે, નાના તેમ બોલે છે, નાના નાની વચ્ચે વાર્તાલાપ થાય છે. છોકરાઓને નાની એમ કહે છે કે તમે એ લોકોને સાથ સહયોગ આપો છો અને એટલે મને ખીજાય છે, તમે એનું કહ્યું કરો છો એટલે મને ખીજાય છે, અને એમ આગળ વાર્તાલાપ આગળ વધે છે. તો આપણે વિગતવાર આગળ જોઈએ તો એડજસ્ટમેન્ટ ગુર્જર નામના સિદ્ધાસ્ત કવિ લખ્યું છે, ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. તેમની વાતો સાંભળવાથી આપણે રમૂજી પેદા થતી હતી કે મધર વુડ ઓલવેઝ રિપ્રીમેન્ડ અસ, કે માતા છે એ તેમને હંમેશને માટે આપણને ઠપકો આપતી કે યુ પીપલ પ્રોવોક હિમ, તમે લોકો તેમને ટૂંકમાં આશ્વાસન આપો છો, એનું કયું કરો છો, એનું માનો છો. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ, એટલે કે મારી માતા છે એ ખીજાઈ જાય છે, ગુસ્સે થાય છે. એટલે કે હર મધર મીન્સ અવર નાની, તેણીની માતા એટલે કે નાના નાની છે એની પુત્રીની પુત્રી છે, એ છોકરા અને નાના નાની થાય. એટલે કે હર મધર તેણીની માતા એટલે દીકરી છે એના છોકરાને એમ કહે છે કે મારી માતાને, એટલે કે અહીં મીન્સ એવો થાય કે નાની. એન્ડ નાની વુડ વોશ આઉટ એ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ, એટલે કે નાનીને, નાના જે છે નાનીને ખીજાય છે ત્યારે એ મંત્રમુગ્ધ થાય છે, કોઈ પણ કઈ વસ્તુ કોઈ શબ્દ પણ બોલતી નથી. એટલે બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડસન્સ, કે મેં તમને બે બાળકો આપ્યા છે, મેં તમને બે બાળકો આપ્યા છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ, ભગવાનને પ્રેમ ખાતર તમને અત્યારે બે બાળકો આપ્યા છે, જસ્ટ શટ અપ અને તેને બધા
બંધ કરી રાખો રાખો અથવા તો તેની સાર સંભાળ રાખો. માય માય બ્રધર એન્ડ આઈ વેર એટ એ વેરી યંગ. મારો ભાઈ અને હું ખૂબ જ યુવાન હતા. ઇમ્પ્રિઝન ઇમ્પ્રિઝન નેબર એજ એટલે કે અસરકારક એની વય એટલે કે સારી વય ધરાવતા તો સમજી શકતા હતા. વેન અવર ફાધર મેરી કે જ્યારે અમારા પિતાના લગ્ન થયા એ સેકન્ડ ટાઈમ જ્યારે આ છોકરો એટલે કે દોહિત્રી છે દીકરીની પુત્રી અને પુત્રો છે એ એમ કહે છે કે મારા પિતાના જ્યારે બીજી વાર લગ્ન થયા ત્યારે હી વુડ ઓપન એરો જન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યુ વાઇફ કે તેની નવી પત્ની જીવન સાથે ઘરમાં તે એ રીતે વારંવાર રહેતા. મધર વોઝ હેલ્પલેસ ત્યારે મારી માતા છે એ કોઈ મદદ વગરની બની ગઈ, કોઈને મદદ કરવા ન હતું. ધેર વોઝ નથિંગ બીજું કશું નહોતું. શી કુડ ડુ અબાઉટ ઇટ અને તે વિશે તેણી કંઈ કહી શકી બટ પરંતુ નાના પરંતુ નાની ફોટ વિથ હર પરંતુ નાની તેની સાથે લડતી એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ એટલે કે તેણીના ઘરમાં તેણીને લેવા અને તેણીના હાથ નીચે એને સાસુગા રાખતા. સેઇંગ અને કહેતા યુ વોન્ટ ટુ રોટ હિયર તું અહીં પડી પડી રહે ઈચ્છે ત્યાં સુધી એની શોર્ટ ડુ સો તેથી બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર એટલે કે હું નાની એમ કહે છે એની દીકરીને હું અહીં અપર અપર માતા ની સાથે મારે છોકરા અહીંયા રાખવા નથી, હું તારે પડી પડી રોટ એટલે સળિયા કર બરાબર, પરંતુ હું મારા બાળકોને તારા બાળકોને હું લઈ જાઉં એટલે કે નાના નાની એ એમ કહે છે એના છોકરાને કે એના છોકરાને દીકરીના છોકરાને કે હું એ છોકરાને લઈ જાઉં છું તો તારા પડી પડી સળ અને અપર માતા સાથે આ છોકરા રહી શકશે નહીં. એટલે ઇફ એની વન ગોટ હર વે વિથ નાના જો કે કોઈ તેણીને બાબતમાં નાના કઈ એને પ્રત્યુત્તર પોતા કઈ અણગમો ન રાખતા. ઈ વોઝ નાની તે નાની એ હતી કે સી વુડ ટેલ ઈ ટુ હિઝ ફેસ અને તેણીના સામના સામે તે જ કહી શકતી, બાકી કોઈ કહી ન શકું. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય હું મરી જાઉં પછી તું કરીશ મારી પાછળ કર ત્યાં બધું. યુ ડોન્ટ સ્પીક વિથ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન આ બે બાળકો એટલે કે નાની એમ કહે છે હું મરી જાય તો આ બે બાળકોનું શું થશે, આ બે બાળકોનું સંભાળ કોણ લેશે, પણ તમારે હું મરી જાઉં પછી આનું દેખભાળ રાખજો, પરંતુ કોણ રાખશે, તમે એની સાથે સારા વ્યવહાર નથી રાખતા. નાના એમ કહે છે કે મારી દીકરી અને મારા એના પુત્રોને એટલે કોણ દેખભાળ રાખજો, હું મરી જાઉં પછી તમને આ બે બાળકો યાદ આવશે અને બે બાળકોની સંભાળ કોણ લેશે મારા સિવાય. ધે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ તમારે એટલે કે ધે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક એટલે વાતો કરતા પણ નથી ટુ યુ તમારી સાથે, તમે બાળકો સાથે અને મારી દીકરી સાથે તમે વાતો પણ કરતા નથી, તમારી સંભાળ કોણ લેશે. યુ વિલ સી ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની એટલે બાલ્કનીમાં તમે પહેલા પહેલા તમારી રીતે બેઠા બેઠા રહેજો સડજો ત્યારબાદ એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓવન લોનલીનેસ અને તમારી પોતાની એકલતામાં અથવા સૂર્યના તડકામાં તમે બાથ બેઠા બેઠા સ્નાન કરજો અને બાલ્કનીમાં બેઠા રહેજો. પછી કીધું નાના નાના હુડ સે બેરલી ઓડિબલી એટલે કે નાના કહે છે કે ભાગ્યે જ સાંભળી શકાય તેવા શબ્દો કહે છે કે આઈ એમ ઓલ્ડર ધેન યુ હું તારા કરતા મોટો છું ઉંમરમાં મોટો છું ગરડો છું. યુ જસ્ટ વે તમે માત્ર રાખો એન્ડ વોચ અને જુઓ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ યુ એન્ડ યુ ઓર આઈ. હવે તમે જુઓ તમે રાખો નિહાળો કોણ પહેલા જાય છે, હું જાઉં છું કે તું જાઉં છું, હું તારા કરતા મોટો છું, હું પહેલા હું ભગવાનના ઘરે હું પહેલા વહી જઈશ એવું નાના કહે છે.
शी वुड सिंपली से के सादापणे कहे छे के यस हा यू विल सी तमे जोजो तमे जोशो के जस्ट वॉच तमे मात्र निहाळजो एंड नानी रियली डिड लिव बिफोर हिम अने नानी छे वास्तविकतामां तेमनी पहेला जगत छोड़ी जती रहे छे हकीकतमां नाना बिकेम ऑल द मोर इरिटेबल नाउ एज ही हेड लॉस्ट ए मेजर એટલે કે નાના હંમેશા વધારે પડતા અત્યારે ગુસ્સે થયા બની જાય છે જો કે ही हैड लॉस्ट ए मेजर આ બધું ગુમાવી દેશે ટૂંકમાં બધું ફોર એ ફ્યુ ડેઝ એટલે થોડા દિવસો માટે ही took out his anger on his food અને તેમના ખોરાકનું પણ તે લઈ શકશે નહીં વ્યવસ્થિત he would push away his plate and say tell her I don't want to eat અને જ્યારે એને ખોરાક આપવામાં આવે ને ત્યારે તે ગુસ્સે થઈ જાય છે અને એ ખોરાકને જ્યારે ડીશ આપવામાં આવે ને બપોરે સાંજે જમવાનું ત્યારે એને ખુશ હોય એને પણ ધપ્પો મારી દે કે લઈ લો આપણે અને કહે કે તેલ હોય તેણીને કહો આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ ઈ ખાવા ઈચ્છતા નથી લઈ લો એની ડીશ મારે નથી ખાવું ઈ ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ તે પોતાના શયન ખંડમાં તેમણે પોતાની જાતને બંધ કરી દીધી છે અને ગોંધી બંધાઈ ગયા છે અને પૂરી રહી પૂરી રહ્યા છે વી રિમૂવ ધ એ ફ્યુ ઓફ નાની બિલોંગિંગ ટુ મેક ધ રૂમ લાઇવેબલ ફોર નાના કે નાના માટે જીવન અથવા તો રહી શકાય એવા રૂમને નાની નાની ના કેટલાક શબ્દો તેને મનમાં ખસી શકતા નથી એટલે નાના બટ ही did not let us start away nani ste te tena room ma nana che sarite rahi sake e rite badi vastu nani ni badi kaad nake parantu tena nani nu suvano je bed che pathari che e khasedva nahi deta ane karan e khasedva ta e dry hollow cot voice ane eva suka avaj ma karkas avaj ma tene kahyu let it be where else is she going to sleep એટલે કે એ રહેવા દો એટલે જો એ બેડ લઈ લેશો ને તો એ અહીંથી ભઈ જશે એના કરતા મને સુવા દો અહીંયા એટલે એવું જયારે કહે છે અને ત્યારે ધ ડે વી હેડ ટુ ટેક નાની સ્પેસીસ અવે ફોર ઇમ્પ્રિઝન એટલે કે દિવસે નાની ના નાની જેવું જીવન જીવતી એવું જીવવા માટે છે એવું જીવન લઈ લે છે ધેટ ડે ટુ નાના સ્ટેડ લોક્ડ ઇન ધ રૂમ તે દિવસથી નાની વૈદ્ય અંતિમ યાત્રા નાની થઈ ગઈ તે દિવસથી તે મૃત્યુ પામે તે દિવસથી તે એના રૂમમાં તે લોક થઈ ગયા રૂમમાં જ પુરાયેલા રહીએ છે કઈ ભાન હોતી નથી માનસિકતા ગુમા ગયા છે વેન આઈ વેન્ટ ઇન એમ જ્યારે હું ત્યાં ગયો આવ્યો ત્યાં ગયો ત્યાં આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ જ્યાં હું તેના રૂમમાં ગયો ત્યારે નાનીના રૂમમાં તે બેઠા હતા અને એ બેડ ઉપર બેઠા બેસી રહ્યા હતા તેવા મેં જોયા હી જસ્ટ ટચ ધ ડોર એન્ડ સેડ અને તેણે પાત્ર સ્પર્શ કરીને એને કહ્યું ટેક હિમ અવે તેણીને દૂર લઈ લ્યો અહીંથી ઓન માય લાઈફ મારા જીવનમાં બધી મારા જીવનમાંથી હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી તે મારા માં સાથે લડિયા રાખતી હતી ઝઘડિયા રાખતી હતી અને એ ટૂંકમાં અને એમ કહે છે કે અહીંથી લઈ જાઓ એને એટલે એમ કહી અહીં આ વિડીયોમાં મિત્રો આપણે ત્યાં સુધી રાખી છે પેજ નંબર 39 સુધી છેલ્લા જે પેરેગ્રાફ છે ત્યાં સુધી રાખી છે વધુ વિગતવાર આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું.